અંકલેશ્વર વાલ્મીકી સમાજ દ્વારા ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। સમાજના યુવાનોએ સંગઠિત કરવાના ઉદ્દેશ્ય સાથે ક્રિકેટનું આયોજન કરાયું હતું, જેમાં વડોદરા, સુરત, ભરૂચ અને અંકલેશ્વરની 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। અંકલેશ્વર વાલ્મીકી સમાજ દ્વારા સ્વર્ગીય કુશાલભાઈ ભગતની યાદમાં તેમજ સમાજના યુવાનો સંગઠિત બને અને એકબીજા સાથે આત્મીયતા કેળવે તેવા ઉદ્દેશ્ય સાથે કિસાન ગ્રાઉન્ડ ખાતે એક દિવસીય ક્રિકેટ ટુર્નામેન્ટ યોજાઈ હતી। 5-5 ઓવરની મેચમાં ભરૂચ, અંકલેશ્વર, વડોદરા અને સુરતની સમાજના 10 જેટલી ટીમોએ ભાગ લીધો હતો। આ પ્રસંગે સમાજના પ્રમુખ ધર્મેન્દ્ર મહેડા, રમેશ સોલંકી, બિપિન સોલંકી સહિતના સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। વિજેતા ટીમ અને રનરઅપ ટીમને નગરપાલિકાના સભ્ય સુધીરભાઈ ગુપ્તાના હસ્તે ટ્રોફી એનાયત કરવામાં આવી હતી। અમારા કાકા સ્વર્ગસ્થ કુશાલભાઈ દેવજીભાઈ ભગતના સ્મરણાર્થે મારા લઘુબંધુ રમેશભાઈ કુશાલભાઈ અને એમના સૌ પુત્રો અને અંકલેશ્વર સમસ્ત વાલ્મીકી સમાજ તરફથી સમગ્ર ગુજરાતમાંથી અમારા વાલ્મીકી સમાજના ઉભરતા ક્રિકેટના ખેલાડીઓ આશરે આજરોજ અંકલેશ્વર મિશન ગ્રાઉન્ડ પર અમારા ગુજરાતના બરોડા, સુરત, આવા ભરૂચ જિલ્લો, આવા 3 જિલ્લાના સમગ્ર ઉભરતા ખેલાડીઓને આજરોજ અમે 10 ટીમનું આયોજન કરેલ છે અને એની સાથે સાથે આ સૌ આવેલ ટીમોને અને એમના કપ્તાનને અને એમના ખેલાડીઓને અમારા વાલ્મીકી સમાજ અને સ્વર્ગસ્થ કુશાલ કાકા તરફથી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ। અને આવું વાતાવરણ સમગ્ર ગુજરાતમાં હવે પછી અમે વાલ્મીકી સમાજ તરફથી આવતા એની અંદર ખેલાડીઓ ઉભરતા રહે અને આંતરરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય કક્ષાએ અમારા ક્રિકેટના વાલ્મીકી સમાજના ખેલાડીઓની પસંદગી થાય એવી હું આ પસંદગી ગુજરાત રાજ્યના પસંદગી ચેરમેનશ્રીઓ અને કમિટીઓને વિનંતી કરું છું।